સાથેનો બાળકો આજનો વિષય છે આપણો ગણિત અને ધોરણ છે આપણો જુનિયર કેજી તો વિષય ગણિત છે અને ગણિતમાં આપણે બે એકડા 11 થી એકડા 18 સુધીના અંક લખવાના છે એ પહેલા તમને વધારાનું લેસન આપું છું કે 10 રૂપિયાની એક નાની ચોરસ ખાનાવાળી નોટ તમારે લાવવાની છે લાવો તો સારું છે અને ના લાવો તો તમારી પાસે જે ચોરસ ખાનાવાળી નોટ છે એના છેલ્લા પાના ઉપર વખત એક એક લખાશે તમારી જે નોટ છે ને ચોરસ ખાનાવાળી નોટ એના છેલ્લા પાના ઉપર તમારે એક એક પેનથી લખાવવાનું અને પછી એમાં તમારે બોલીને લખવાનું છે પગડ બે ત્રણ ત્રણ ચોગડ ચાર પાંચડ પાંચ છગડ છ સાત સાત આઠ આઠ નવ નવ એકડે મીંડે દસ તમારી ચોરસ ખાનાવાળી નોટમાં છેલ્લા પાના ઉપર પેનથી તમારે ફક્ત એકડ એક લખાવવાનું અને પછીના જે ખાના છે એમાં તમારે બગડ બે થી એકડે મીંડે દસ સુધી લખવાનું આ તમારું વધારાનું લેસન છે ઘણી વખત શું થાય શાળા ચાલુ હોય નબળા વિદ્યાર્થી હોય એનામાં કચાશ હોય એને અમે શાળાનું લેસન તો ખરા જ સાથે સાથે વધારાની નોટમાં આ સતત લખવા આપીએ એમ કરતાં પણ એનો હાથ બેસી જાય અને લખવાનો મહાવરો રાખે તો એને મૌખિક પણ આવડે તો એકડ એકથી દસ હવે મેં એમ કહું છું કે પેનથી તમારે એકડ એક લખાવવાનું અને વગર બે થી દસ તમારે લખવાનું જો એ પણ તમને ના આવડતું હોય લખવામાં બોલવામાં ભૂલ પડતી હોય તો શું કરવાનું એકડ એક થી દસ લખાવી દો અને પછી દરેક ખાનામાં એકડ એક થી દસ તમે જાતે લખો કમસે કમ તમે જોઈને લખો ને તો બે ચાર દિવસમાં તમને મોઢે લખતા આવડી જાય એકડ એક તમે લખાવો છો બગડ બે થી દસ લખો અને જો ના આવડે તો એકડ એક થી દસ લખાવો અને પછીના જે ખાના છે એમાં તમે એકડ એકથી દસ બોલીને લખો તો આજને આજનું આ તમને વધારાનું લેસન આપું છું કે એકડ એકથી દસ તમારે લખવાનું છે ચાલો હવે આપણે આજનું જે આપણું લેસન છે એ આપણે શીખીએ આ નોટ તમને મેં કહું સિવાય કે વધારાનું લખવાનું છે અને જો વધારાનું લેસન એ મેં ગમે ત્યારે જોવા મંગાવશે અને મને પણ ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ મારા બાળકો કેવું લખે છે તો લખશો ને સરસ અક્ષરે એકડેથી દસ લખજો વધારાનું લેસન ચાલો હવે આપણે ધોરણ છે જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત કયો વિષય છે ગણિત તો બોલો અને એક થી અઢાર અંક લખો
તો ચાલો સૌપ્રથમ આપણે ચોરસ ખાનાવાળી નોટ બનાવીએ તમારે શું કરવાનું પેનથી તમારે લખવાનું નોટમાં કે બોલો અને લે એકડા 11 થી 18 સુધીના અંક લખો તો લે એકડા 11 થી 18 પેનથી આપણે પહેલા લખવાનું ઘરના જે કોઈ સભ્ય આપણે ભણાવતા હોય એને પાસે આ રીતે લખાયા પછી જે ખાના છે ચોરસ એમાં તમારે પેન્સિલથી લખવાનું તો 11 થી 18 પછીના ખાના એમાં તમારે પેન્સિલથી લખવાનું તો ચાલો મે એકડા 11 મે એકડા 11 સુજીભાઈ મે એકડા 11 અને એના પછી આપણે કઈ રીતે લખવાનું છે મેમ કઈ રીતે લખે છે બે એકડા 11 પછી એકળ બગળ 12 એકળ બગળ 12 એકર બગળ 12 પછી એકડ તગળ 13 એકડ તગળ 13 એકડ તગળ 13 પછી એકડ ચોગળ 14 એકડ ચોગળ 14 એકડ ચોગળ 14 પછી એકડ પાંચળ 15 શું છે ભાઈ એકડ પાંચળ 15 એકડ પાંચળ 15 એકડ પાંચળ 15 પછી એકડ છગળ 16 એકડ છગળ 16 શું છે ભાઈ એકડ છગળ 16 એકડ છગળ 16 પછી એકડ સાતળ 17 એકડ સાતળ 17 એકડ સાતળ 17 પછી એકડ આઠળ 18 એકડ આઠળ 18 તો આમાં શું કરવાનું છે તમારે કે તમને મેમે પહેલા લખવા આપ્યું કે એકડ 1 થી 10 મૌખિક એટલે કે મોઢે લખવાના છે જો તમને એકડ 1 થી 10 આવડી જાય તો 11 થી 20 પણ સરળતાથી આવડે કારણ કે એકડે મીંડે 10 પછી શું છે બે એકડા 11 હવે અહીંયા જુઓ કે બે એકડા પછી બધાયમાં એકડે એકડે કરવાનો
અને બાજુમાં બગડ બે તગડ ત્રણ ચોગડ ચાર પાંચડ પાંચ છગડ છ સતર સાત આઠડ આઠ નવ 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 તો એકડ એકની બાજુમાં બગડ બે એટલે એકડ બગડ બાર હવે તમે 1 થી 10 શીખ્યા હોય તો તમને ખબર છે કે એકડ એક પછી બગડ બે આવે બગડ બે પછી તગડ ત્રણ આવે તગડ ત્રણ પછી ચોગડ ચાર પછી પાંચડ પાંચ પાંચડ પાંચ પછી છગડ છ છગડ છ પછી સતર સાત તો પહેલા આપણે એકડ એક થી 10 આવડવું જોઈએ અને એ જો આવડે તો આપણે 11 થી 20 આવડે એકડે મિને 10 પછી બે એકડ્યા 11 લખવા અને એકડ એકમાં આપણે આ બધું ઉમેરતા જવાનું બગડ બે તગડ ત્રણ ચોગડ ચાર તો શું થઈ જાય એકડ છગડ 16 એકડ પાંચક 15 એકડ ચોગડ 14 તો આ રીતે આપણે સરળતાથી પણ શીખી શકીએ તો આજે આપણે હવે બે એકડા 11 થી 18 સુધી લેસન લખવાનું છે અને હવે આપણે જોઈશું કે વચ્ચેની સંખ્યા શું શીખવાનું છે વચ્ચેની આગળની સંખ્યા હોય તો આગળ લીટી હોય પછીની સંખ્યા હોય પછી લીટી હોય વચ્ચેની સંખ્યા હોય તો વચ્ચે લીટી હોય તો આ છે વચ્ચેની સંખ્યા જે આપણે શું શીખવાનું છે વચ્ચેની સંખ્યા તો ચાલો જે 11 થી 18 આપણે શીખ્યા છે એમાંથી જ આપણે હવે મોટી સંખ્યા એટલે કે મોટી રકમમાંથી શીખવાનું છે એકડ એકથી 10 માં તો આપણે ઘણી વખત શીખ્યા તમને આવડી પણ હશે તો આપણે મોટી સંખ્યા શીખીએ ને ભાઈ તો ચાલો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે વચ્ચેની પછીની અને કૂટતી એ સંખ્યા આપણે લઈએ તો પાંચ જ લીટી લેવાની એટલે કે પાંચ જ ખાલી જગ્યા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ જ ખાલી જગ્યા લેવાની ચાલો વચ્ચેની સંખ્યા આપણે શીખવાની છે તો બે એકડા 11 પછી તમે આ રીતે બોલો ને તો તમને હાથ પણ લખવા ઉપડી જાય અને જવાબ આવડી જાય પણ એ વસ્તુ ક્યારે બને કે તમે જે મેમ લખાવે છે મેમ બોલે છે કે પછી પછી 15 પછી 17 પછી આ બધું આપણે બોલવાનું પછી પછી તો આ જો આપણે એ રીતે બોલીને લખીએ તો આનો જવાબ આપણને તરત આવડી જાય બે એકડા 11 પછી એકડ બગડ 12 શું છે ભાઈ એકડ બગડ 12 એકડ ચોગડ 14 પછી એકડ પાંચડ 15 એકડ સાતડ 17 પછી એકડ આઠડ 18 એકડે મિંડે 10 પછી બે એકડા 11 અને નવ વડે 9 પછી એકડે મિંડે 10 તો આ છે વચ્ચેની સંખ્યા પછી પછી એ રીતે તમે બોલીને
લખશો ને તો તમારો હાથ પણ લખવા માટે તૈયાર થઈ જશે અને એનો જવાબ પણ તમને જલ્દી આવડી જશે. તો ચાલો હવે આપણે આપણા ચાલેલા અંક એના ઉપર નજર કરી લઈએ. તો ચાલો મેં તમને કહું છે ભાઈ કે દરરોજ એના ઉપર આંગળી રાખીને આપણે મોરવાનું. જે કોઈ લેસન તમે કરી લો એના પછી એના ઉપર આંગળી રાખીને આપણે વાંચન કરવાનું. પછી આ બધું જ આપણને આવડે પણ સતત આપણે લખવાનો મહાવરો રાખવાનો તો જ આપણને મૌખિક બોલીને લખતા આવડે. ચાલો એકડે મીંડે દસ પછી બે એકડા અગિયાર એકડ પગડ બાર એકડ તગડ તેર એકડ ચોગડ ચૌદ એકડ પાંચડ પંદર એકડ છગડ સોળ એકડ સાતડ સત્તર એકડ આઠડ અઢાર એકડ નવડ ઓગણીસ બગડે ને મીંડે વીસ. તો આ છે આપણા એકડેથી વીસ એટલે કે જુનિયર કેજીનો આપણો કોર્સ. ચાલો હવે આપણે મૌખિક થોડું લઈશું. મૌખિકમાં છે કે આપણા સમાજ સેવકો સુચિભાઈ સમાજ સેવકો કોને કહેવાય કે જે આપણી સેવા કરે જે સમાજની સેવા કરે એટલે કે દરેકની. ખેડૂત શું કરે છે? ખેતી કરે છે અને એ ખેતી કરે ત્યારે આપણને અનાજ મળે છે તો એ પણ સમાજ સેવક છે જે સમાજની સેવા કરે છે. ધોબી છે એ કપડાં ધોવે આપણા કપડાં ઇસ્ત્રી કરી આપે એ પણ સમાજસેવક કહેવાય. કાછીઓ કે જે શાકભાજી વેચે છે જો એ શાક ના વેચે તો આપણે ક્યાંથી શાક મેળવીએ? કોઈ પણ જગ્યાએ ક્યાંક તો શાક વેચે ને. શાક વેચનારને શું કહે છે? કાછીઓ. તો એ પણ આપણે સેવા કરે છે એટલે કે સમાજની. એના પછી તમે જુઓ કે ડૉક્ટર, તો ડૉક્ટર પણ શું કરે છે? માદા માણસને સાજા કરે. કોઈને પણ ખાંસી શરદી તાવ આવ્યો હોય તો આપણે ક્યાં જઈએ છીએ? ડૉક્ટર પાસે. એ આપણી સેવા કરે છે તો એ પણ સમાજ સેવક છે. શિક્ષક તમે જુઓ કે અમે લેડીઝ હોઈએ બહેન હોય સ્ત્રી હોય તો એને આપણે ટીચર કહીએ અને ભાઈ હોય તો એને આપણે શું કહીએ? સર. તો એ પણ સમાજસેવક છે.
એક સેવા કરે છે, બાળકોને ભણાવવાના, ભણીને મોટા થાય, સારી નોકરી મેળવે, તો એ પણ એક સમાજ સેવક કહેવાય. સુથાર, સુથારીનું કામ કરે એટલે કે લાકડાનું કામ, બારી, બારણા, દરવાજા, ખુરશી, ટેબલ, પલંગ, આ બધું કોણ બનાવે છે? સુથાર બનાવે છે. જો એ આ બધું બનાવે ના તો આપણને ક્યાંથી મળે? લુહાર, લુહાર શું કામ કરે છે? લોખંડનું. ક્યાંક બારી બારણામાં લોખંડની પટ્ટી બેસાડેલી હોય છે, લોખંડનું જે કામ હોય એ કોણ કરે? લુહાર કરે. એના પછી માળે, તમે જુઓ બગીચામાં ફૂલો થાય છે, એ તો થાય જ છે, પણ જો માળી આપણાને વેચે નહીં, આપણને મળે નહીં, તો આપણે ભગવાનની પૂજા કે સારા પ્રસંગે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ? તો ફૂલો વેચે છે એને માળી કહેવાય, અને એ પણ આપણી સેવા કરે છે, સમાજ સેવા. સાથે કુંભાર શું કરે છે? માટલામાં પાણી પીવો છો, દહીં જમાવવું હોય તો નાની માટલી, માટીની આવે છે નાનો વાટકો, કબૂતરને, ચકલાને પાણી પાવાનું માટીનું સાધન હોય છે. તો માટીનું જે કામ, આપણે ઘરમાં ફૂલો પણ વાવીએ છીએ, નાના છોડ, અને જે કુંડા હોય છે એ કોણ કરે છે? માળી કરે છે. એ આપણને વેચે છે પૈસાથી, એ પણ સમાજસેવક છે. સોની, તમે જુઓ કે મેમના કાનમાં બુટ્ટી છે, બંગડી છે, મેથી છે, ચેન છે, એ રીતેમાં તમારા મમ્મી, બાપ, માસી, ફોઈ, બેન બધા પહેરતા હશે, તો એ કેવી રીતે આપણને મળે? કે સોની બનાવીને વેચે છે. દરજી, આપણા કપડાં કોણ સીવે છે? દરજી. જે સિલાઈ કામ કરે એને દરજી કહેવાય, ખેતીવાડી કરે એને ખેડૂત કહેવાય, જે ભણાવે એને શિક્ષક કહેવાય, જે ફૂલ વેચે એને માળી કહેવાય, જે શાક વેચે એને કાછિયો કહેવાય, જે દવા આપે એને ડૉક્ટર કહેવાય, અને લાકડાનું કામ કરે એ સુથારી કહેવાય, લોખંડનું કામ કરે એને લુહાર કહેવાય. સોના ચાંદીના દાગીના બનાવે એને સોની કહેવાય, અને મારામારી, એક્સિડન્ટ, ચોરી, લૂંટફાટ એ બધા જે ગુના કરે એને શું, એને પકડે અને આપણને ન્યાય અપાવે એને પોલીસ કહેવાય. તો પોલીસ પણ સમાજ સેવક છે. ક્યાંક એક્સિડન્ટ થયું હોય, મારામારી થઈ હોય, ચોરી થઈ હોય, તો પહેલાં કોણ દોડીને આવે છે? પોલીસ. પોલીસની ગાડી આવે છે ને, તો એ આપણી સેવા કરે છે. તો આ દરેકના નામ આપણને આવડવા જોઈએ, ભણવાની સાથે સાથે, લખવાની સાથે સાથે મૌખિક પણ જરૂરી છે. આગળના ધોરણમાં તમારે જરૂરથી કામ આવશે. વિડીયો જ્યારે પણ જુઓ છો, મેમ જે કંઈ મૌખિક શીખવાડે છે એને તમારે ધ્યાનથી સાંભળવાનું અને શીખવાનું. તો આજનો આપણો આ વિષય હતો સમાજ સેવકો. તો જે આપણી સેવા કરે, સમાજ સેવા કરે એને સમાજ સેવકો કહેવાય. એના નામ તમને આવડવા જોઈએ, મેમે શીખવાડ્યા છે. તો ચાલો આજે આટલું, અને ગણિત વિષયમાં વચ્ચેની સંખ્યા 2 11 18 આપણે લખવાના છે,
સાથે સાથે વધારાનું કામ તમને મેં આપ્યું છે કે પેનથી એકડે એકડે લખાવજો, પછી ના ખાનામાં મગર 2 થી 10 તમારે જાતે લખવાના છે, અને જો ના આવડે તો 1 થી 10 લખાવો, ને પછીના જે ખાના છે એમાં તમારે જોઈને 1 થી 10 બોલીને લખવાનું છે. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.